નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના વિશે. મિત્રો, આજે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે, તે યોજના અંતર્ગત માધ્યમિક અને પ્રાથમિકમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેઓને વાર્ષિક શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે. પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓએ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોય છે અને આ જે પરીક્ષા છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તરફથી લેવામાં આવતી હોય છે. તો જે શૈક્ષણિક સત્ર છે વર્ષ 2023-24, તો આ વર્ષ માટે મિત્રો જે પરીક્ષાનું આયોજન છે તે 28 એપ્રિલ 2024 રોજ કરવામાં આવેલું છે. તો આ પરીક્ષા માટે મિત્રો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો કયા વિદ્યાર્થી અરજી ફોર્મ ભરી શકશે, અરજી ફોર્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે, પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવશું. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આજે જાહેરનામું છે તે એસીબી એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલું છે. મિત્રો, ગુજરાત સરકારની જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે, તો આ યોજનાનો લાભ આપવા માટે વિદ્યાર્થીની સૌથી પહેલા તો એક પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષાનું આયોજન છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી કરવામાં આવશે. મિત્રો, અહીંયા શૈક્ષણિક સત્ર છે વર્ષ 2023-24, તો તેના માટે પરીક્ષાની તારીખ જાહેર કરી દીધેલ છે અને વિદ્યાર્થી પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવેલી છે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ કઈક અગત્યની તારીખ વિશે. હવે મિત્રો, આ તમારે પરીક્ષા જો આપવી હોય તો તમારે સૌથી પહેલા તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે, તો ઓનલાઈન અરજી ફોર્મ આવતીકાલે શરૂ થશે એટલે કે 1 માર્ચ 2024 થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે. 1 માર્ચ 2024 થી લઈને 11 માર્ચ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે www.acbexam.org, આ વેબસાઇટ ઉપર જઈ તમારે 11 માર્ચ 2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 9107661546, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે, તો તમને ઘર બેઠા જ નજીવી ફી સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે. મિત્રો, આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી પણ ભરવાની રહેશે. કેટલા રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે તે આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. પરીક્ષા ફી કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાની રહેશે, તો 1 માર્ચ 2024 થી લઈને 12 માર્ચ 2024 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે. મિત્રો, આ જે પરીક્ષા છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી 28 એપ્રિલ 2024 ના રોજ લેવામાં આવશે. ચર્ચા કરી લઈએ આપણે ઉમેદવારની લાયકાત વિશે, એટલે કે કયા વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે. તો તેમાં જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તેના વિશે સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું. તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળામાં અથવા તો લોકલ બોડીની જે પ્રાથમિક શાળાઓ છે, કે જેમ કે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ છે, મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓ છે, નગરપાલિકા હસ્તકની જે પ્રાથમિક શાળાઓ છે, અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા કે નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે, તો તે શાળાઓમાં હાલ અત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. પરંતુ તે વિદ્યાર્થીઓએ ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% ગુણ અથવા તો તે સમકક્ષનો ગ્રેડ છે તે મેળવેલો જોઈએ. ત્યાર પછી ચર્ચા કરી લઈએ જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તેના વિશે, કે આ પરીક્ષા કોણ આપી શકશે. તો એ મિત્રો ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારી માધ્યમિક શાળાઓ છે, લોકલ બોડીની જે શાળાઓ છે, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ છે અથવા તો નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ છે, તો આ શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં જે વિદ્યાર્થી ધોરણ 9 માં અભ્યાસ કરે છે, તો તેવા વિદ્યાર્થીઓ આ જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા છે તે પરીક્ષા આપી શકશે. પરંતુ તેઓએ ધોરણ 8 માં ઓછામાં ઓછા 50% મેળવેલ હોવા જોઈએ અથવા તો તે સમકક્ષનો ગ્રેડ છે તે મેળવેલ હોવો જોઈએ. ચકરી લઈએ એક્ઝામ ફી એટલે કે પરીક્ષા ફી વિશે, કયા વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો મિત્રો, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે, તો આ બંને પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ એક સરખી જ પરીક્ષા ફી ભરવાની રહેશે. તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી તરીકે ₹50 ઓનલાઈન ભરવાના રહેશે. પરંતુ મિત્રો, વિદ્યાર્થી જો સરકારી માધ્યમિક શાળાઓ છે અથવા તો RMSA અંતર્ગત જે શાળાઓ છે એટલે કે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત જે શાળાઓ છે, અથવા તો મોડેલ શાળાઓ છે, અથવા મોડેલ ડેસ શાળાઓ છે, અથવા લોકલ બોડીની જે શાળાઓ છે, અથવા તો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની જે શાળાઓ છે,
અથવા તો સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટની જે શાળાઓ છે અથવા તો ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટની જે શાળાઓ છે, અને આ શાળાઓમાં વિદ્યાર્થી ધોરણ 9માં અભ્યાસ કરતા હોય અને તેઓએ જો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હોય તો ત્યારે મિત્રો તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની થતી નથી. કારણ કે મિત્રો જે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર છે તો આ કચેરી તરફથી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને મિત્રો અહીં ફી ચૂકવવામાં આવશે, એટલા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ત્યારે ભરવાની થતી નથી. જો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી હોય તો વિદ્યાર્થી જે ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અથવા તો જે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ છે તેમાં અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી તરીકે ₹50 ભરવાના રહેશે. ચર્ચા કરી લઈએ આપણે અભ્યાસક્રમ વિશે કે પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે. તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા છે તો તેનો જે અભ્યાસક્રમ છે તે ધોરણ 1 થી ધોરણ 5 સુધીનો રહેશે. જ્યારે મિત્રો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તો તેનો જે અભ્યાસક્રમ છે તે ધોરણ 6 થી ધોરણ 8 સુધીનો રહેશે. હવે મિત્રો આ જે પરીક્ષા છે તો તેનું જે માધ્યમ છે તો બંને પરીક્ષા માટેનું જે માધ્યમ છે તે ગુજરાતી જ રહેશે, એટલે કે અહીં ગુજરાતીમાં તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. મિત્રો અહીં તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો ભાષા અને સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્ન છે તે કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એવી રીતે 100 માર્ક રહેશે તેમના. તે સિવાય મિત્રો જે ગણિત અને વિજ્ઞાનને લગતા જે પ્રશ્ન છે તે પણ 100 પ્રશ્ન પૂછવામાં આવશે અને એક પ્રશ્નનો 1 માર્ક એવી રીતે તેમના પણ 100 માર્ક રહેશે. આવી રીતે કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એવી રીતે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તો આવી રીતે મિત્રો જે ગુજરાત સરકારની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે તો તે યોજનાનો લાભ મેળવવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી આગામી 28 એપ્રિલ 2024 ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે અને આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.